વંશની વાત ચાલતી હતી. પરિવારમાં નવા સભ્યને આવકારવાનો ઉત્સાહ, અચાનક કેવા ભાગલા પડી ગયા. એ ભલે ન માને, પણ ધનરાજને આ ઘરથી દૂર કરીને એમણે બહુ મોટી ભૂલ કરી છે. ને હવે એ ભૂલ એ પોતે જ સહન કરે છે. સાવ એકલા પડી ગયા છે, પણ એમને કોણ કે. જેમ મારે એમની સાથે રહેવું હશે એમ હું રહીશ, જે મને સાચું લાગશે એ જ હું કરીશ. હલો, તું પહોંચી ગઈ? હા માં, પણ તમે આ પૂછવા માટે ફોન નથી કર્યો. મન વાંચતા તો કોઈ તારી પાસેથી શીખે. જો તમારું દિલ ના વાંચી શકું તો તમને માં કહેવાનો કોઈ હક નથી. શું થયું માં, કેમ હજુ સુધી જાગો છો? માન્યતા, બાપ દીકરા વચ્ચેનો અંતર માત્ર તને ને મને કનડે છે. હા માં, અને એના કરતા પણ મોટી ચિંતાની વાત એ છે કે આ અંતર દિવસે દિવસે વધતું જાય છે. કઈક એવું કર ને માન્યતા, જેથી આપણે બધા પાછા ફરી એક છત નીચે આવી જઈએ. માં, મારા મનમાં પણ એ જ ચાલે છે. તો બસ જલ્દી કોઈક રસ્તો કાઢ, આપણે જ કંઈક કરવું પડશે. કાલે સવારે મળીને વાત કરી. હા. પંચની ડ્યુટી આજે હું કરીશ. ના, તમે પણ નહીં અને હું પણ નહીં. તો પછી વંશનું ધ્યાન કોણ રાખશે? આપણે બંને સાથે. ધનરાજ, સંબંધોની આત્મીયતા આપણા લીધે જ ઓછી ન થવી જોઈએ. જો એક વખત લાગણી ઓછી થઈ જાય ને તો અંતર આવી જાય. અને સાચું કહું ધનરાજ, જો એક વખત અંતર આવી ગયું ને તો એને દૂર કરવું બહુ અઘરું છે. માનિતા, મને ખબર છે આ વાત તું કયા ઈરાદે કહે છે. તમે દેખાવ છો એટલા પણ ખડુસ નથી. એક વાત યાદ રાખજે માનિતા, આપણે એટલે કે આપણે બંને અત્યારે છીએ એના કરતા બહુ ઊંચી ઉડાન પર જવાનું છે. બહુ ઝડપથી આપણે એટલા મોટા બનશું કે કોઈએ ધાર્યું પણ નહીં. ગમે એટલી સારી પરિસ્થિતિ હોય આપણી અને ગમે એટલી ખરાબ પરિસ્થિતિ હોય એ ઘરની, પણ માન્યતા હવે આ બે કિનારા છે, જેની એક તરફ આપણે છીએ અને બીજી તરફ મમ્મી. નાવને આધારે જરૂર પડે તો કદાચ વચ્ચે મળશું, પણ માન્યતા કિનારા ક્યારેય એક નથી થતા, ક્યારેય નહીં.
તું આ વાત સમજી લેજે અને ભવિષ્યમાં વંચ પણ. ધનરાજ તમે કઈક તો સમજો, જો કાલે સવારે એ લોકોને કોઈ તકલીફ આવી તો આપણી ફરજ છે કે ફરજ માટે મારી કોઈ ના નથી માન્યતા, પણ જે વાત છે એ કિનારાની છે. જરૂર પડશે તો આપણે ઉભા રહીશું, પણ ફરીથી એક થવાની વાત જે તારા મનમાં ચાલી રહી છે ને એ ક્યારે શક્ય નહીં બને. ધનરાજ, ધનરાજ પ્લીઝ પ્લીઝ તમે સમજો ને, ધનરાજ મારી ઈચ્છા છે, એમ માનો કે મારું સપનું છે કે આપણે બધા પાછા એક થઈ જઈએ. વંશ ને એના દાદા દાદી. જો માન્યતા, પહેલી ને છેલ્લી વાર કહું છું, હવે આ જ આપણી દુનિયા છે અને આ જ રહેશે, ને આપણે આવી જ રીતે આગળ વધવાનું છે. વંશના ભવિષ્યને સારું બનાવવા માટે આપણે આનાથી પણ વધારે મહેનત કરવાની છે, જેથી જે સ્ટ્રગલ મેં કરી એને કરવાનો વારો ના. ધનરાજ, એણે એ દિવસો ક્યારેય નહીં જોવા પડે. પણ ધનરાજ, દરવાજો અંદરથી બંધ કરી નાખવાનું તમે પણ મનમાંથી કાઢી નાખો ને. દરવાજા આપણા મોઢા પર બંધ થયા એ પછી જ મેં અંદરથી દરવાજા બંધ કર્યા છે. પણ ધનરાજ. બસ માન્યતા, આપણે આ વાત અહીંયા પૂરી કરીએ. નામ પણ આપણે બીજી ડ્યુટી પણ નિભાવવાની છે ને. આપણી તો રાત પડી ગઈ, પણ ડબ્બુ મહારાજની સવાર આખી રાત જગાડવાનો છે. આ એટલે જ કહું છું, થોડો સમય છે તો થોડો આરામ કરી લઈએ. ગુડ નાઇટ. ગુડ નાઇટ. આવી ગયા તમે? બેસો, હું તમારા માટે નાસ્તો લાવું. શારદા હારે છૂટા છેડા લઈ મારા અસ્થિ હારે ફેરા ફરીને એનું વિસર્જન. નાસ્તો શરૂ કરો. તમને કહું છું, શરૂ કરો. હા, અરે ચા તો પીઓ. ચા. શું થયું? કઈક તો ચાલી રહ્યું છે એમના મનમાં. શારદા દેવી, મારે તમને કંઈક. શારદાદેવી, મારે મારે તમારી સાથે એક વાત કરવી છે. હા, પણ એ તો અંદર પણ થયું હતું. બોલો, શું છે? તમે મારા પર ભરોસો કરજો. પૂરેપૂરો.
વિના સંકોચે મનમાં જે હોય કહી દે. મને કલા દેખાય છે, એ રોજ મને મળવા આવે છે. તમે શું બોલો છો? કલા તો ગુજરી ગઈ છે, એ તમને મળવા જ મળવા. મને રોજ મળવા આવે છે, કાલે પણ મળવા આવી હતી. મારી છોડી એ બહુ સહન કર્યું છે, એને ખાલી તમારું નામ મળે એમાં વાત પૂરી ન થવી જોઈએ. હા તો શું કરું કે ને? તમારા નામે જે કઈ છે પ્રેમ તો જોઈ જ લીધો છે તમે મારો, હવે આંખો લાલ થાય એ તમને દેખાડીશ. શારદા હારે છૂટા છેડા લઈ મારા અસ્થિ હારે ફેરા ફરીને એનું વિસર્જન. એ રોજ આવે છે ત્યારે હું ક્યાં હોઉં છું? ઘરમાં જ. હા, તમે સૂતા હો છો ત્યારે આવે છે. શારદા દેવી, હવે કલા ઈચ્છે છે કે હું તમને છૂટા છેડા આપી દઉં.